છોટુ બે મસાલા ટી. ના ના, કેન આઈ હેવ ટુ મસાલા ટી? બસ, આજે કલ્ચરલ શિફ્ટ છે ને ચાની ટપરીથી માંડી ચાય કેફે સુધીની, એ જેમણે ગુજરાતમાં ઇન્ટ્રોડ્યુસ કરી એ દર્શનભાઈ કે જે ટી પોસ્ટ ચલાવે છે, એ આજે સ્ટાર્ટઅપ કેટલી પર આપણા મહેમાન છે. તો ચાલો, સ્ટાર્ટઅપ કેટલી વીટીવી અને ઈ ચાઇના એસોસિએશનથી જે આવી રહ્યું છે એમાં દર્શનભાઈનું સ્વાગત કરીએ અને એમના જોડેથી જાણીએ કે શું છે સ્ટાર્ટઅપ અને એમણે કેવી રીતે ટી પોસ્ટ બિલ્ડ કર્યું. ટી પોસ્ટ ગુજરાતમાં ચાના ચાહકો માટે આ નામ મોટા ભાગે જાણીતું હશે. આજે ચાની કેટલી કલ્ચરને કેફે કલ્ચરમાં તબદીલ કરીને લોકોની દેશી ચાના સ્વાદ સાથે અર્બન કલ્ચરનો પણ અનુભવ આપવાનો ફ્યુઝન કન્સેપ્ટ દર્શન દાસાણીના દિમાગમાં. એક ચાવાળાની 4.5 કરોડની દુકાન ખરીદવાની વાત સાંભળીને આ બિઝનેસમાં ઉજળી તક દેખાઈ. બસ ત્યારથી જ રોજના 1 લાખ ચાના કપ વેચવા અને 1 રૂપિયો તેમાંથી કમાવાના મોડેલ સાથે રજૂ કરી ટી પોસ્ટ. શરૂઆતમાં સંઘર્ષ સમયે ચાના ધંધામાં પૈસા પણ ગુમાવ્યા, પરંતુ ચામાં ગુમાવેલા પૈસા ચામાંથી જ કમાવાની ધંધાકીય સૂચના આધારે સફળતાના શિખર સર કર્યા. ત્યારે જાણીએ દર્શન દાસાણીની સંઘર્ષથી સફળતાની કહાની. દર્શનભાઈ, સ્ટાર્ટઅપ કેટલી પર તમારું સ્વાગત છે. સો અમારા દર્શકોને તમે જણાવશો કે શું છે આ ટી પોસ્ટ અને કેવી રીતે એની શરૂઆત થઈ હતી? થેન્ક યુ પ્રજ્ઞેન્દ્રભાઈ, મને પહેલા અહીં બોલાવવા માટે. ટી પોસ્ટનું વેન્ચર મેં 2013માં ચાલુ કર્યું. 2013માં મેં પહેલી ચાની દુકાન જે રાજકોટમાં કાલાવડર ઉપર ચાલુ કરી. અને જસ્ટ ટુ કીપ ઇન માઇન્ડ કે જે રોડ સાઇડ વેન્ડર છે, જે આજે ઇન્ડિયામાં કેટલા બધા વેન્ચરો છે જે અનઓર્ગેનાઇઝથી ઓર્ગેનાઇઝ સેગમેન્ટમાં કન્વર્ટ થાય, તો આવો જ એક કન્સેપ્ટ મારો હતો કે ટી એક હાઈ કન્ઝ્યુમિંગ પ્રોડક્ટ છે, જેને કહેવાય કે એક વ્યક્તિને રોજ 5-6 કપ ચા પીવા જોઈએ છે, એટલે ઇટ્સ અ હાઈ કન્ઝ્યુમિંગ પ્રોડક્ટ. તો આ પ્રોડક્ટને આપણે ઓર્ગેનાઇઝ સેગમેન્ટમાં કેમ ન નાખીએ, આવા એક વિચાર સાથે અમે ટી પોસ્ટની પહેલું આઉટલેટ અમે 2013માં ચાલુ થઈ. જર્ની ચાલુ થઈ હતી 2006માંથી. આમ તો ગાંડા ગેલા વિચાર સાથે મેં એક જર્ની ચાલુ કરેલી. 2006માં ટી ઇન્ડસ્ટ્રીઝમાં જવું આવા એક વિચાર સાથે અને મારું બેકગ્રાઉન્ડ રિયલ એસ્ટેટ હતું એ વિચાર સાથે અમે એક વેસ્ટ બેંગાલમાં ચાનો બગીચો લીધો. 1000 એકરનો બગીચો લેવાનું એકમાત્ર કારણ હતું કે 1000 એકર જગ્યા મળે છે, આટલી બધી જગ્યા ક્યાં હોય છે આવું. પણ અલ્ટિમેટલી એ વેન્ચર અમારું નિષ્ફળ રહ્યું 2006માં. લોટ્સ ઓફ મનીનો લોસ કર્યો અને પછી અમે પાછા બેંગાલથી પરત રાજકોટ તરફ આવી ગયા. આઈ યુઝ ટુ હેન્ડલ ધેટ ગાર્ડન એટ ધેટ ટાઈમ. એ પછી ચામાં જ પૈસા ખોવાના છે તો ચામાંથી જ કાઢવા, આવા એક વિચાર સાથે એક ચાનું પેકેટ રાજકોટથી ચાલુ કર્યું, જે સક્સેસફુલી રન કર્યું. અને જ્યારે ચાનો બગીચો લીધો હતો ત્યારે એવું દિમાગમાં હતું કે આપણે ટોટલ ઇન્ડસ્ટ્રીઝને કવર કરશું, એટલે વી શેલ બી ધ પ્લાન્ટર, વી શેલ બી ધ સેલર એન્ડ વી શેલ બી ધ કન્ઝ્યુમર. આ 3 ઇન્ડસ્ટ્રીઝ આપણા હાથમાં જ રહીએ એવું એક વિચાર સાથે અમે કરેલું. ત્યારે કદાચ ચાના કેફે બનાવવા કે એવું કોઈ વિચારો હતા, પરંતુ એક વખત એવો ઇન્સિડન્ટ થયો ઇન્ટ્રોડ્યુસ ટાઈમ 2011-12ની વચ્ચે કે અમારું અમે કામકાજ જે કરતા ચાનું અને અમારા રિયલ એસ્ટેટના કામમાં અમે કોઈ ચાની કીટલી ઉપર જ ભેગા થતા અને એક કોઈ પાઉંભાજીની એક બહુ મોટી દુકાન હતી, ઇટ વોઝ 2000 સ્ક્વેર ફૂટ લાઈક દેટ. તો એ દુકાન એમને કોઈ ફાઇનાન્શિયલ કરન્સીના હિસાબે વેચવાની હતી અને 2011-12માં એ વેચવા માગતો હતો લગભગ 5.5-6 કરોડ રૂપિયામાં. તો મેં હસતા હસતા મારા ચાવાળાને કે જે એક સાદો ચાવાળો છે રોડ સાઈડ ઊભો છે, બે આમ અમારો ચાનો ધંધો ને અમે કાઠિયાવાડી ભાષામાં એવું કહીએ કે 3 બેલા ઉપર થતો ધંધો, બેલા એટલે કે નાના નાના પાટ ઉપર ધંધો. એ ધંધામાં એ ભાઈ ચા ઉપરતો, એને મેં પૂછ્યું કે ભાઈ અમને આ ઊભા રહેવાની અગવડતા, પણ તું આ દુકાન લઈ લે ને. અને એમણે મને સહજતાથી એવું કીધું કે 4:80 સુધી તો હું રેડ્યું છું, તમે બેસે મારી ભેગા, તમે મને સોદો કરાવી આપો, હું તમને પૈસા ઇમિડિયેટ ગણી આપું. ધીસ વોઝ અ આઈ ઓપનર થિંગ ફોર મી. મને એમ થયું કે કોઈ કાફે કોઈ મોટા હાઈફાઈમાં જવા કરતાં બેટર ટુ ડુ ધીસ બિઝનેસ, કે જે ધંધામાં એક વ્યક્તિ જે 4.5 ફૂટના ઓટલા ઉપર બેઠો બેઠો 4.5-5 કરોડની વાત કરે છે, તો આમાં ક્યાંક પૈસા તો છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એવું નક્કી કર્યું કે રાધર ટુ ગો ઇન અ બિગ કાફે કે ટી કાફે, ના બિગ કાફેમાં જવા કરતાં બેટર કે આપણે જે સેગમેન્ટ જે કેટલી એને ઓર્ગેનાઇઝ કરીએ. અને એની 2013માં ટી પોસ્ટ નામથી અમે સ્થાપના કરી. તો બેઝિકલી આપણી આસપાસની અમુક નાની મોટી વસ્તુ હોય ને જેને આપણે બહુ અંડર એસ્ટિમેટ કરતા હોઈએ છીએ અને એનું પોટેન્શિયલ નથી સમજી શકતા, પણ આ જ વસ્તુનું પોટેન્શિયલ દર્શનભાઈએ સમજ્યું અને એના ઉપરથી જ એક આખો મોટો બિઝનેસ બિલ્ડ કર્યો. સો આ એક બિઝનેસમેનની આવડત હોવી જોઈએ.
સો દર્શનભાઈ, જ્યારે તમે આ ઇનિશિયલ શરૂ કરી રહ્યા હતા, તમારો બિઝનેસ વેન્ચર એસ્ટાબ્લિશ કરી રહ્યા હતા, ત્યારે નોર્મલી દરેક બિઝનેસને સ્ટાર્ટઅપની અમુક સ્ટ્રગલ હોય કે ટીમ કેવી રીતે બિલ્ડ કરવી, ફંડ ક્યાંથી લાવવું, કેવી રીતે લાવવું, અને સૌથી મોટું શરૂના કસ્ટમર કેવી રીતે એક્વાયર કરવા. તો આ જર્નીમાં શું કર્યું હતું તમે? ફંડ એટલો બધો પ્રોબ્લેમ નહોતો, કારણ કે પહેલેથી જ અમારું દિમાગ એ રીતે ચાલ્યું હતું કે ભાઈ લો ઇન્વેસ્ટમેન્ટ વિથ હાઈ રિટર્ન મોડલ બનાવવું હોય તો જ બનાવવું. બીજી બધી કંપનીઓના બેલેન્સ શીટ, બીજી કંપનીઓની પરિસ્થિતિઓ જોઈને હું વિચારતો હતો કે બહુ મોટા કાફે કરીને કોઈ એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરીને કોઈ ફાયદો થતો નથી. રાધર બેટર કે લો ઇન્વેસ્ટમેન્ટ મોડલ બનાવું, ફ્રેન્ચાઇઝ સેગમેન્ટમાં જાઉં અને એમાંથી આપણને રેવન્યુ જનરેટ થાય આવું મોડલ બનાવું. એટલે લગભગ મારું પહેલું કાફે 8-10 લાખ રૂપિયામાં બનાવેલું હતું. કે જે કાફે પહેલું વહેલું મેં ચાલુ કર્યું ત્યારે મને ચા પીતા સિવાય કાંઈ નહોતું આવડતું, બોરી ફ્રેન્કલી સ્પીકિંગ. મને ખબર જ નહોતી કે ચા બને કેમ. પણ મારી ઓફિસમાં મેં ટ્રાયલો લીધી હતી અલગ અલગ રીતે. છેલ્લા 6-8 મહિનાથી હું ટેસ્ટ ટ્રાય લેતો હતો કે ભાઈ એક માણસને રાખો રોજ કેટલી ચા બને, કેટલું દૂધ જોઈએ, કેટલી ખાંડ જોઈએ, શું જોઈએ શું નહીં, કેટલાનું આપણું કોક્સ આવે છે, વોટએવર. આ બધી વસ્તુ કરીને પહેલું કાફે ચાલુ કર્યું. પહેલું કાફે જે દિવસે ચાલુ કર્યું, ઇટ વોઝ 1 મે 2013. પહેલી મે મને ખબર જ નહોતી કે પૈસા લેવા કે ન લેવા. હવે રાજકોટ એક નાનું ગામ છે, આમ જો મોટું નાનું શહેર છે રાધર કહી શકું, તો ઘણા બધા ઓળખીતા લોકો હોય જેને આપણે રોજ જેની સાથે બેસીને ચા પીતા હોય એની પાસે ચાના 10 રૂપિયા લેવા કેવી રીતે. ત્યારે ચાના 7 રૂપિયા ભાવ હતો. મેં 15 દિવસ સુધી એક પણ પૈસો લીધા વગર ચાની દુકાન ચલાવી દીધી. મને ખબર જ નથી પડતી લેવા પૈસા કે ન લેવા. ઇવન માય હું પોતે જ દુકાને બેસતો ત્યારે, અને ઘણા બધા લોકોએ મને આવીને એવું કીધું કે શું તમે આ નવી આટડી ચાલુ કરી છે, તમે શું બિઝનેસમાં છો અને શું કરવા માગો છો. પણ એક દિમાગમાં એવું હતું કે પહેલા દિવસથી કે ભાઈ આવી 100 દુકાનો કરવી, રોજની 1 લાખ કપ ચા વેચવી અને 1 લાખ કપમાંથી રોજનો 1 રૂપિયો મેળવવો. આ એક બિઝનેસ મોડલ મેં મારા મનમાં ફિક્સ કરેલું હતું. એટલે આ ફ્રેન્ચાઇઝમાં લઈ જાવે ને આ બધા મોડલો અમે બનાવી રાખ્યા હતા કે આવું આવું કરશું, ઓછામાં ઓછી ફ્રેન્ચાઇઝી ફી લેશું, ડિપોઝિટ લેશું, બનાવી આપશું, સેટઅપનો ખર્ચો ઓછો કરશું. એટલે આવી દુકાન અમે ચાલુ કરી અને 15 દિવસ સુધી તો રાધર ધેર વોઝ 0 રેવન્યુ જ નહીં. 15મા દિવસ પછી એમ થયું કે ના, વી શુડ સ્ટાર્ટ ઇટ. એટલે એક આઈટી સેગમેન્ટવાળાને બોલાવ્યો હતો અને એમની પાસેથી નાનકડું બિલિંગ સોફ્ટવેર બનાવ્યો અને આવું બધું કરી અને અમે પૈસા લેવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે જે તે સમયે ફ્રી વાઇફાઈ વોઝ અ બિગ કન્સેપ્ટ. એટલે અમારા આઉટલેટમાં અમે ફ્રી વાઇફાઈ આપ્યું. ફ્રી વાઇફાઈના હિસાબે થયું કે લોકોને ચાની દુકાને, રાધર ચાની દુકાને જવાની ટેવ જ નથી. લોકોને બારોબાર ઉભા રહીને ચા પીવાની ટેવ છે. દુકાને જતા લોકોને વિચારતો કે આ ટી પોસ્ટ ઇંગ્લિશમાં લખેલું છે, કદાચ મોંઘું હશે, લોકો ન આવે. આવું કદાચ દિમાગમાં રાખીને લોકો વેઇટ કરતો હોય ત્યાં સુધીમાં તો કદાચ મારું મરણ થઈ જાય. એટલે હું એવું વિચારતો હતો કે મારે લોકોનો રસ્તો જોઈશે જ અહીંયા. એટલે ફ્રી વાઇફાઈ ત્યારે એવું હતું કે ત્યારે 2000 રૂપિયાના 2 GB માંડ મળતા. એટલે 2000 રૂપિયા ભરીને અમે 2 GB અને એનું ડાઉનલોડ એટલે ઈ લખેલું સિસ્ટમ આવતું. પણ લોકોનો ફ્રી વાઇફાઈનો ક્રેઝ એટલો બધો હતો કે ચા પીવે કે ન પીવે મારે ત્યાં લોકોનો ટોળા જામતા અને એના હિસાબે લોકોને અહીંયા બહુ જ ગ્રાહકી છે અને એના હિસાબે કસ્ટમર્સનો ફ્લો ખૂબ વધ્યો અને આનાથી મને કસ્ટમર મેળવવામાં બહુ સરળતા રહી. અને ફ્રેન્કલી અમને પહેલાં જ મહિને, મને હજી આજે પણ ફિગર યાદ છે, ઇટ વોઝ 79,000 પ્રોફિટ, નેટ પ્રોફિટ મને મળેલો હતો. અને મને એમ થયું કે આ મારું મોડલ 100% સક્સેસફુલ છે. 7-8 લાખ રૂપિયાના રોકાણમાં જો 70-80 હજાર રૂપિયા મળતા હોય આવો હિન્દુસ્તાનમાં કોઈ બિઝનેસ છે નહીં. બેટર ટુ ડુ ધીસ. સો દર્શનભાઈ એબ્સોલ્યુટલી એક વિન વિન સિચ્યુએશન ક્રિએટ કરી એમના ફ્રેન્ચાઇઝીસ માટે, એમના પોતાના માટે, અને ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફાઈ કરી ફ્રી વાઇફાઈની. બસ આ જ વસ્તુઓ જાણવાની જરૂર છે. કોઈ હેવી કોમ્પ્લેક્સ લોજિકની જરૂર નથી હોતી, મોટી મોટી બેલેન્સ શીટની જરૂર નથી હોતી, પણ એક વિઝનની જરૂર હોય છે. સો દર્શનભાઈ, જ્યારે તમે આ બિઝનેસમાં આગળ વધી રહ્યા હતા તો ફૂડ રિલેટેડ જ્યારે પણ જે બિઝનેસ હોય ને એમાં કમ્પ્લાયન્સીસ અને એવી બધી પોલિસી ને એવું બધું હોય છે. સો આ તમારા બિઝનેસમાં એવું કંઈ લાગુ પડી રહ્યું છે કે જે નવા એન્ટરપ્રિન્યોર્સે ધ્યાન રાખવું જોઈએ? ખરેખર નથી એવું કંઈ. ફૂડના બિઝનેસમાં જનરલી ફૂડ લાઇસન્સ લેવાના હોય છે અને ફૂડ સેફ્ટીના રૂલ્સ છે એને ફોલો કરવાના હોય છે. એ જે ફોલો કરવાના રૂલ્સ છે બધા આજકાલના એન્ટરપ્રિન્યોર્સને બધું જણાવવાની એટલે જરૂર નથી કે બધું જ ગૂગલ ઉપર અવેલેબલ છે અને એના પ્રિકોશન્સ લેવા એટલા ઇઝી હોય છે કે કાંઈ એમાં કોઈ એને કાંઈ સ્પેશિયલ પ્રિકોશન્સ લેવાની જરૂર નથી, રાધર મહેનત કરવાની જરૂર છે. ઓકે, તો દર્શનભાઈ જ્યારે તમે આ બિઝનેસ સાથે આગળ વધ્યા ત્યારે આજકાલ એવું છે કે ફંડ લેવાનું અને પ્રાઇવેટ ઇક્વિટી અને એન્જલ ઇન્વેસ્ટરને વગેરે વગેરે, તો તમારી જર્નીની અંદર એવી મોમેન્ટ્સ રહી છે કે જ્યારે તમને ફંડની જરૂર પડી હોય અથવા તમે વિચારતા હો કે અથવા કોઈએ ઓફર કરી હોય તમને ફંડ માટે?
શરૂઆતમાં તો આવું ખરેખર જ ખબર નહોતી કે ફંડ લેવાનું હોય કે કંઈ પણ હોય, ફક્ત ફક્ત ને ફક્ત આપણું બિઝનેસ મોડલને કેમ સ્ટ્રોંગ બનાવવું, આ જ એક વિચાર હતો. શરૂઆતમાં અમે પહેલાં 1.5 વર્ષમાં 57 આઉટલેટ ક્લોઝ કરેલા હતા અને ટીલ 57 આઉટલેટ. પહેલું મારું આઉટલેટ હતું, વિધિન 2 મંથ્સ મેં એને ફ્રેન્ચાઇઝમાં કન્વર્ટ કરેલું હતું અને 2 વર્ષમાં મેં 57 આઉટલેટ બનાવેલા હતા. આ 57 આઉટલેટ બનાવી અને એને સક્સેસફુલી રન કરતા હતા. બધા જ 57 આઉટલેટ ફ્રેન્ચાઇઝી હતા, અમે જસ્ટ ફ્રેન્ચાઇઝી મેનેજ કરતા. ક્યાંક ને ક્યાંક ચેલેન્જો આવવાની શરૂ થઈ હતી, એટલે સ્કિલની જરૂર હતી. પૈસા તો નેચરલી હું ઇન્વેસ્ટમેન્ટ જ નહોતો કરતો, મને તો પૈસાની આવક જ હતી અને મારા ખર્ચાઓ ખૂબ જ મર્યાદિત હતા, એટલે ખર્ચાની કોઈ એવી હતી એટલી પૈસાની કોઈ જરૂરિયાત નહોતી, પણ નવી સ્કિલની જરૂર હતી. મીનવાઇલ મને એક ફંડની ઓફર આવી કે ભાઈ તમને આવી કોઈ જરૂર હોય તો કોઈ ફંડ. એટલે આઈ વોઝ સરપ્રાઈઝ કે વાય આઈ નીડ ધ ફંડ, હું શું કામ ફંડ લઉં. પરંતુ એમની સાથે બેઠા પછી એમના ફંડનું જે બાયફર્ગેશન છે એવું હતું કે નાના જે વેન્ચર્સ છે એને સિસ્ટમ પ્રોસેસમાં ડેવલપ કરવા, એમને સિસ્ટમમાં મદદ કરવી અને પૈસા નાખવા, કે જે હાઈ પ્રોફાઇલ લેવલે કામ કરેલા છે કે જે સારી સારી કંપનીઓમાં કામ કરેલા છે એ લોકોનું ફંડ હતું અને એ લોકો આપણી કંપનીમાં મદદ કરે છે. એટલે એક ગુજરાતી માણસ પ્રમાણે એવું થયું કે આને હું કોઈ હાયર તો કરી શકવાનો નથી, બેટર ટુ મેક હિમ પાર્ટનર. કારણ કે જે એવા લોકો મારી સાથે જોડાવાની વાતો કરતા હતા કે જે કોઈ કંપનીમાં 5-6 કરોડના પેકેજ લેતા હતા, તો મેં કીધું આમને હું હાયર કરવા કરતાં બેટર ટુ મેક ધેમ પાર્ટનર, તો કદાચ મને એનું જ્ઞાન પ્રાપ્ત થાય તો હું આગળ વધી શકું. એટલા માટે મેં પેલું ફંડ 2015માં લીધું. તો બેઝિકલી તમારે હાર્ડર વે જવાની જરૂર નથી હોતી, સ્માર્ટર વે જવાની જરૂર હોય છે. તો દર્શનભાઈએ 2 ફાયદા કર્યા, એક તો ફંડ પણ મેળવ્યું અને નોહાવ અને સ્કિલ પણ મેળવ્યા કે જે એમના બિઝનેસને એન્હાન્સમેન્ટ માટે મદદ કરે છે. તો દર્શનભાઈ, હવે જ્યારે આટલી જર્ની તમારી થઈ ચૂકી છે અને તમે કીધું કે એ પ્રમાણે આઉટલેટ્સ, તો આજે ટી પોસ્ટ ક્યાં છે અને શું કરી રહ્યું છે? અત્યારે અમે લગભગ 170 આઉટલેટ ચલાવીએ છીએ. વાવ. 4 સ્ટેટમાં કામ કરીએ છીએ. રાધર અમારો સિટી વાઇઝ પ્લાન છે, મોર દેન 45 સિટીઝમાં કામ કરીએ છીએ. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને MP, આ 4 સ્ટેટના સિટીમાં અમે કવર કર્યા છે. અમારા ફોકસ છે મેઇન કોર્પોરેટ એરિયાઝ, હોસ્પિટલ્સ, હાઇવેઝ અને સ્ટુડન્ટ એરિયાઝ. વિધિન સ્ટુડન્ટ એરિયા પણ, વિધિન ઇન્સ્ટિટ્યૂટ પણ અમારા ઘણા બધા આઉટલેટ્સ છે. એમાં એક સારામાં સારું આઉટલેટ આપણે નજીક કહીએ તો IIMની અંદર છે, ડુઇંગ વેરી ગુડ બિઝનેસ. IIT ની અંદર છે, ઉદયપુર IIMમાં છે, ઇન્દોર IIMમાં છે, ઇન્દોર IIT માં છે, અને આવા ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ, મેડિકલ કોલેજોમાં મારા આઉટલેટ્સ. તો દર્શનભાઈ, આ આટલો લ્યુક્રેટિવ બિઝનેસ છે અને સાંભળીને કોઈને પણ એમ થાય કે ભાઈ મારે પણ ફ્રેન્ચાઇઝી લેવી છે ટી પોસ્ટની, તો એના માટે કેવી રીતે અપ્રોચ કરવાનો અને શું કરવાનું જરૂર છે? અમારા બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર છે, આમ જોવો તેના માટે પહેલાં તો હું જ હતો, પણ હવે થોડીક ટીમ ડેવલપ કરી છે. આ તો ઘણી મોટી ટીમ છે મારી, 65 લોકો મારી ટીમમાં કામ કરે છે અત્યારે. અને હજુ આજે જ અમે જે પહેલી બેઝ, પહેલાં આઉટલેટની થીમ છે એને વળગીને જ રહ્યા છીએ કે ઓછામાં ઓછું ઇન્વેસ્ટમેન્ટથી વધુમાં વધુ રિટર્ન મળે. કે કોઈ પણ એક આઉટલેટ કરતો હોય તો એને ઓછામાં 6-7% રિટર્ન એને મળે છે, જે બીજા કોઈ જગ્યાએ મળતું નથી. અમારા આઉટલેટમાં બેઝ વસ્તુ એક જ છે કે વી ડેવલપ એન્ટરપ્રિન્યોર. આ જે એન્ટરપ્રિન્યોર મોડલ છે એમાં અમે એવો આગ્રહ રાખીએ છીએ કે માલિકે પોતે એ જગ્યા ઉપર બેસવું અને એનું મોનિટરિંગ કરવું. રાધર દિવસમાં એને એની હાજરી આપવી તો જરૂરી જ છે, ભલે વચ્ચે 2 કલાક આમ તેમ જઈ શકે, એ પ્રોસેસથી ચલાવતો હોય, ઘણી બધી પ્રોસેસ સ્ટ્રોંગ કરેલી છે, પણ આ મોડલને હું એન્ટરપ્રિન્યોર મોડલ તરીકે જ કહીશ. મેં એક વસ્તુ એ પણ જાણી હતી તમારા બિઝનેસ વિશે કે આ પૈસાનો બિઝનેસ નથી, પ્રિન્સિપલનો બિઝનેસ છે, એટલે તમે એના વિશે કંઈક કહેશો? શરૂઆતથી જ એવું નક્કી કર્યું છે, કારણ કે ચા છે ને એક એવો બિઝનેસ છે કે કોર્પોરેટ્સની બધી જગ્યાએ ચા અને સિગરેટ આ બંને સાથે વેચાય. મેં મારી કેરિયરની શરૂઆત કરી ત્યારે મેં એક MR તરીકે જોઈન કરેલું. મારી ઇનિશિયલ કેરિયરની વાત કરું 1993માં, ત્યારે MR તરીકે મેં જોઈન કર્યું. 10 મહિનામાં મને એમ થયું કે દવાના પૈસા જો મારા ઘરમાં આવશે તો કદાચ મને ખબર નથી કે મારું શું થશે. એટલે મને મારા એથિક્સ છે, દવાનો ધંધો કરતા એની સામે મારો કોઈ વિરોધ નથી, નેચરલ વસ્તુ છે, પણ મારા એથિક્સ છે કે મને દવાના પૈસા નથી જોઈતા. એવી રીતે ટી પોસ્ટ જ્યારે ચાલુ કર્યું ત્યારે લોકોનો આગ્રહ હતો કે તમે આમાં સિગરેટ રાખો સાથે, પરંતુ મને સમાવ ખૂંચતું હતું કે ભાઈ સિગરેટ નથી વેચવી, ગમે એટલો માર્જિન હોય તો એ સિગરેટના પૈસા મને ઘરમાં નથી જોઈતા. તો આજે પણ હું સિગરેટ નથી વેચતો અને આ પ્રિન્સિપલ અમે આજે પણ જાળવી રાખ્યા છે અને અમે અમારા કદાચ આઉટલેટ જ નો સ્મોકિંગ ઝોન છે. તો દર્શનભાઈ, તમારી આખી જર્નીની અંદર ઘણી બધી મોમેન્ટ્સ રહી હશે, પણ એવી કોઈ મોમેન્ટ્સ કે જે તમે જે બડિંગ એન્ટરપ્રિન્યોર્સ છે કે જેમને પોતેને પણ કંઈ કરવું છે એમની સાથે શેર કરવા ઈચ્છતા હોય?
મોમેન્ટ તો ઘણી બધી મેમરેબલ, કારણ કે એવડી મોટી જર્ની છે અને આમ જર્નીનો સ્પાન મોટો છે, પણ ખૂબ લોકોને મળ્યો છે. આજે મારી ટીમમાં આમ જુઓ તો 100 ફ્રેન્ચાઇઝી છે, એને ત્યાં 5-5 લોકો કામ કરતા હોય છે, એટલે 500 જણા એ છે. મારી પોતાની ટીમ છે એ 70 લોકો મારી ઓફિસમાં કામ કરે છે. મારા પોતાના ક્રૂ 350 છે, એટલે એના ફેમિલીઓ જોડાયેલા છે. અને આ બધાને સાથે જોઉં તો રિયલી આઈ ફીલ હેપી કે એક પૈસા મળશે કે નહીં મળાય, નોટનો મળે છે કે નથી મળતા, એપાર્ટ ફ્રોમ ઓલ ધીસ થિંગ્સ એક એન્ટરપ્રાઇઝ ઊભું થયું છે મારાથી, અને પીપલ આર જોઈન્ટ વિથ મી, અને આ એક ટીમ વર્ક છે. અને ઇન દેટ કેસ આઈ એમ વેરી હેપી ટુ સી ઓલ ધીસ પીપલ. આ મારા માટે મહત્વનું છે. બીજું તમને ખાસ કહીશ કે મારા કંપનીમાં મૂક બધિરોને અમે કામ આપ્યું છે. ઓ, જે ખરેખર ચેલેન્જરૂપ લોકો હોય છે કે જેને કોઈ કામ નથી મળતું હતું. મારા કેટલા બધા આઉટલેટ છે કે જે આ લોકો ગુંગાબેરા લોકો ચલાવે છે અને સક્સેસફુલી ચલાવે છે, રાધર સામાન્ય માણસ કરતાં વધુ સારા ચલાવે છે. કારણ એક જ છે કે ધે પીપલ આર વેરી લોયલ ટુ ધ કંપની. એમના એક 10 રૂપિયા પ્લસ માઇનસ હશે તો એ ઘરે નથી જતા, એટલા બધા લોયલ હોય છે. બીજા લોકો કદાચ 19-20 કરી શકે છે, પણ આ લોકો ઉપર મને એટલી બધી એનું એના ઉપર ખાતરી છે કે એ લોકો 100% લોયલ રહીને કામ કરે છે. અને અત્યારે મારી સાથે લગભગ 40-45 મુખબધિર લોકો મારી કંપનીમાં જોડાયેલા છે અને આ બધા મારા આઉટલેટ ચલાવે છે. સો જ્યારે પણ બિઝનેસ બિલ્ડ કરતા હો તો ત્યારે તમે ખાલી એક સોર્સ ઓફ રેવન્યુ બિલ્ડ નથી કરતા, એક આખી સોસાયટી બિલ્ડ કરો છો. અને સોસાયટી જ્યારે બિલ્ડ થતી હોય ને ત્યારે દરેક વ્યક્તિ સોસાયટીનો પાર્ટ હોય, કે જે દર્શનભાઈના આ વેન્ચરમાંથી શીખવા મળે છે. સો દર્શનભાઈ, જે લોકો ભવિષ્યમાં નવા કોઈ બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે, જે લોકો વિચારી રહ્યા છે, એના માટે તમારી એડવાઇસ? હાર્ડવર્ક એક જ કામ છે. આમ તો દુનિયામાં આઈડિયા છે ને બધાને આવતા હોય છે. ચા કઈ મારી પ્રોડક્ટ મીન્સ ચાની શોધ મેં નથી કરી, ચા મારી પોતાની પ્રોડક્ટ નથી, પણ ચાને બિઝનેસને કેમ મોડિફાઈ કરવો એ મારું કામ છે. એટલે એક આઈડિયા છે કે ભાઈ ચાને કેમ ઓર્ગેનાઇઝ કરવું, આ સેગમેન્ટને કેમ ઓર્ગેનાઇઝ કરવું, એક વિચાર હતો. એટલે આઈડિયા બધાને મારે, મને પેલો આઈડિયા એવો છે હું ક્યારેય દાવો નથી કરી શકતો, મારા પાસે હજારો લોકોને આઈડિયા, ઘણા લોકો તજજ્ઞ હોય છે દુનિયામાં કે જેને આવા બધા આઈડિયા એવા છે, પણ એક્ઝિક્યુશન ઓફ આઈડિયા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દર્શનભાઈ, તમારી આ જર્ની શેર કરવા માટે, તમારા એક્સપિરિયન્સ શેર કરવા માટે અને આ નોલેજ શેર કરવા માટે ખૂબ ખૂબ આભાર. આ હતું સ્ટાર્ટઅપ કેટલી. દર્શનભાઈ સાથે ટી પોસ્ટ વિશેની આપણે માહિતી મેળવી. જોતા રહો સ્ટાર્ટઅપ કેટલી VTV અને ઈચાઈ સાથે. અમે આવીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી સર્ચ કરો, જુઓ, જાણો. તમારા કોઈ ક્વેશ્ચન હોય તો એ અમને મોકલો, જેથી કરીને અમે એ પ્રકારના સ્ટાર્ટઅપને કવર કરી શકીએ. થેન્ક યુ વેરી મચ.